હવે સમાચાર વિગતવાર પાકિસ્તાની નાપાક હડકતો સામે દેશભરમાં આક્રોશ ફેલાયો છે ત્યારે ઇન્ડસ્ટ્રીયલ હબ એવો ભરૂચ જિલ્લાના ઉદ્યોગો પણ આ બાબતે આકરા પગલા લઈ શકે છે પાકિસ્તાનને ફટકો આપવા હવે ગુજરાતનો કેમિકલ સેક્ટર મેદાને પડ્યું છે દેશનું સૌથી મોટું કેમિકલ ક્લસ્ટર ભરૂચમાં આવેલું છે અને તે પોતાનો વેપાર પાકિસ્તાન સાથે ઠપ કરવાનો નિર્ણય લઈ શકે છે પુલવામા હુમલા બાદ પાકિસ્તાનને સબક શીખવાડવા ભારત સરકાર અને સૈન્ય સાથે દરેક નાગરિક કટિબદ્ધ છે ત્યારે દેશનું સૌથી મોટું કેમિકલ ક્લસ્ટર પાકિસ્તાનને સબક શીખવાડવા વ્યાપારિક સંબંધ તોડી શકે છે રોજના દસથી વધુ કન્ટેનર ડાયઝ એન્ડ ઇન્ટરમીડિયેટ્સની નિકાસ પાકિસ્તાનમાં કરતા ભરૂચના ઉદ્યોગો વાર્ષિક ચોપનસો કરોડનો બિઝનેસ જતો કરવા તૈયાર છે આ અંગે પાનોલી ઉદ્યોગ મંડળના પ્રમુખ બી એસ પટેલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે દેશમાં પાકિસ્તાન તરફથી આતંકવાદી હુમલા થાય અને તંગ દિલી આવતી હોય ત્યારે ઉદ્યોગો પણ એને પાડ બનાવવા તૈયાર થાય જ ના એને જરૂર પડે તો બંધ કરે આપણે એમ કે એવું લાગશે કે હવે એના દેશ માટે કંઈક કરવું હોય તો તૈયારી બતાવે બધા એક્સપોર્ટ કરી હા એક્સપોર્ટ બંધ કરવાની હા એટલે સંભાવના ખરી કે ભાઈ સંભાવના ખરી ભાઈ વધારે પડતી આપણે મને તંગ દિલી ને એવું કંઈક થાય કે હવે વધારે સબક શીખવાની જરૂર છે તો એ ભી કરી શકે ઇન્ડસ્ટ્રીઝ સાથે ભાવના બતાવે છે એશિયાની સૌથી મોટી જીઆઈડીસી અંકલેશ્વર પાનોલી સહિત દેશના સૌથી મોટા કેમિકલ ક્લસ્ટર ભરૂચમાં પાંચસોથી વધુ ડાઇઝ એન્ડ ઇન્ટરમીડિયેટ્સ ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે આ ઉદ્યોગો પાસે ઇન્ટરનેશનલ મર્ચન્ટ દ્વારા પાકિસ્તાન ડાઇઝની ખરીદી કરવામાં આવે છે જે ઘણીવાર વાયા બાંગ્લાદેશ પણ થતી હોય છે દરરોજ દસથી વધુ કન્ટેનરની થતી નિકાસ ઉપર બ્રેક લગાવવા ભરૂચના ઉદ્યોગો એકમત થઈ રહ્યા છે પાકિસ્તાન ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અભાવે આ રસાયણનું ઉત્પાદન જાતે કરી શકે તેમ નથી ત્યારે ઊંચા ધામે ખરીદીનો એકમાત્ર વિકલ્પ હોવાથી પાકિસ્તાનને મોટો આર્થિક ફટકો પડશે ઉદ્યોગકારો દેશહિતમાં એગ્રીમેન્ટ તોડવા અને નુકસાન સહન કરવા પણ તૈયારી બતાવી રહ્યા છે જે ગમે ત્યારે પણ અમલી થઈ શકે છે